સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના મોરખલ વિસ્તારમાં રહેતા આદિવાસીના મકાનમાં આગ લાગતા ઘર વખરીનો સામાન સાથે ઘર સંપૂર્ણ સળગીને ખાખ થઈ જતા તેમાં રહેતો પરિવાર બેઘર થઈ જવા પામ્યો હતો. મોરખલના ચોકીપાડામાં રહેતા શ્રમજીવી શૈલેષ ભોઈના મકાનમાં દિવસ દરમિયાન આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ ઘર સળગીને ખાખ થઈ જવા પામ્યું હતું. આગના કારણે બેઘર બનેલ આદિવાસી પરિવારને પ્રશાસન દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. બૈરી બે છોકરા હતા, એક છોકરી છોકરો ને ચાર થી સાડા ચારના ગાળામાં થયેલો ને પછી છે તો બધા ગામના માણસ આવ્યા ને આગ ઉગાડવાની બધે બધા માણસ થઈને કર્યું. કોઈ સરકારના અધિકારી, પોલીસ અધિકારી કે કોઈ રાજકીય પાર્ટીના કોઈ આગેવાનો તમારી મદદ માટે કે તમને કંઈ પૂછવા માટે આવ્યા? નહીં, કોઈ ના આવ્યા. ફોન કર્યો ત્યારે આવે પણ કોઈ હજુ લગી આવ્યા નહીં. મળે કોઈ કાર્યકર્તા નહીં કે કોઈ સરપંચ કે અમે સરપંચને મળવા અમે કાલે ગયેલા તો ઇલેક્શન પતી જાય પછી એમ કે આપણે કરવું એમ કહેલું. બસ ઘરની અંદર તમારે જે આગ લાગી ત્યારે તમારે કેટલું નુકસાન થયું અને કઈ કઈ વસ્તુઓથી આજે તમે એકદમ બેદખલ થઈ ગયા છે? અમારે કઠોળ જે કાંઈ હતું તે બી ગયો, પછી ચોખા છે લોટ હતો એ બી લોટ બી હળગી ગયો. અમારે બૈરીના પછી છોકરાઓના બધાના કપડાં બી જે હાલમાં પહેરેલા છે એ જ છે ને બૈરીને કાંઈ એક એક બે સાડી છે એના સિવાયનું બીજું કાંઈ નહીં મળે. હા તો એ જરાક જોવા પડે કેમકે એટલું બધું બી 24 કલાક થઈ જાય તો છતાં બી કોઈને એની ઇન્કવાયરી કરે તો પછી અમારે જેવા ગરીબ માણસ જાય તો કોના પાસે જાય?